हेलो। तो टुडे वी आर स्टार्टिंग फ्रॉम ग्रिग्नार्ड रिएजेंट। ओके, सो वी विल सी ग्रिग्नार्ड रिएजेंट हाउ इट रिएक्ट्स विद ऑल फंक्शनल ग्रुप्स। ओके, सो फर्स्ट ऑफ ऑल आई एम राइटिंग रिएक्शन ऑफ ग्रिग्नार्ड रिएजेंट्स विथ हैविंग एसिडिक हाइड्रोजन। बराबर, ग्रुप्स विच हैव एसिडिक हाइड्रोजन। ओके, सो हियर वी विल सी, फॉर एग्जाम्पल आई एम टेकिंग ROH, alcohol possesses acidic hydrogen. If I react it with the Grignard reagent RMGX, okay, in which R is negatively charged and MGX is positively charged. So here if you see carbon atom, R means number of carbon atoms are present here. So carbon atom possess negative charge, which is highly strong base. Okay, basic, if you see basicity, basicta ni baat karo, तो हियर यू सी H2O, यू कैन राइट HF, यू कैन राइट NH3 एंड यू कैन राइट CH4। ओके, इफ आई आस्क यू टू राइट एसिडिटी ऑर्डर, तो एसिडिटी कोनी वधारे हशे, तो के HF सौथी वधारे एसिडिक हशे, सो दिस वन इज मोस्टली एसिडिक। बराबर, मोस्ट एसिडिक इन दी सेंस, दिस वन इज मोस्ट एसिडिक, अने CH4 जे लेस एसिडिक हे कम्पेरेटिवली। ओके, आ बदा शू फॉर्म करू छू, कॉन्जुगेटेड बेस फॉर्म करू छू। सो इफ यू राइट कॉन्जुगेटेड बेस, देन हियर इट इज CH3-, हियर देर विल बी एन NH2-, हियर देर विल बी एन OH-, एंड हियर देर विल बी एन F-. ओके, सो जे वधारे एसिडिक छे, विच इज मोस्ट एसिडिक, is having least basic conjugated base. बराबर, तो अहीं जे F माइनस छे ए सौथी मतलब के वीक बेज हशे, कॉन्जुगेटेड बेस। तो अहीं लखशुं आपणे वीक कॉन्जुगेटेड बेस, अने अहीं शुं लखशुं आपणे स्ट्रॉन्ग कॉन्जुगेटेड बेस। इन दी सेंस R ઉપર નેગેટિવ ચાર્જ છે, વિચ ઇઝ હાઈલી સ્ટ્રોંગ બેઝ, એના પછી એમાઇડ્સ આવે ઇન વિચ NH2 ઇઝ પ્રેઝન્ટ, એના પછી હાઇડ્રોક્સી આવે ઇન વિચ OH- ઇઝ પ્રેઝન્ટ। બરાબર, આના એક્ઝામ્પલમાં શું લખી શકશો, NaNH2, KNH2, આ બધા બેઝના એક્ઝામ્પલ છે કે જે સ્ટ્રોંગ બેઝ છે, કોના કરતા NaOH, KOH, આ બધા કરતા સ્ટ્રોંગ બેઝ છે। બરાબર, સો ઇન ધી સેન્સ CH3-, ઓર યુ કેન સે R- એટમ છે, એ હાઈલી સ્ટ્રોંગ બેઝ થાય। તો અહીંયા આપણા ગ્રિગ્નાર્ડ રિએજન્ટને ચેક કરો, ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાં R- છે। હવે કોઈ પણ રિએક્શન થાય કે ન થાય, સૌથી પહેલા પ્રાયોરિટી કોને મળે, એસિડ બેઝ રિએક્શનને પ્રાયોરિટી મળે, એ કોઈને પૂછ્યા વગરને જાતે ને જાતે જ થઈ જાય। તમે વિચાર કરો જોઈએ, NaOH-માં તમે HCl નાખો તો એ તમને પૂછે કે રાહ જુએ કે તરત જ ફોર્મેશન કરના કે NaCl+H2O, ઇટ ઇઝ સ્પોન્ટેનિયસ રિએક્શન, તરત જ એનું કન્વર્ઝન NaCl+H2O માં થઈ જાય, કેમ કે એસિડ બેઝ રિએક્શન છે, ઓલવેઝ સ્પોન્ટેનિયસ હોય। લાઇકવાઇઝ અહીંયા R- છે અને અહીંયા એસિડિક હાઇડ્રોજન પ્રેઝન્ટ છે, તો આલ્કોહોલ જ્યારે ગ્રિગ્નાર્ડ રિએજન સાથે રિએક્શન કરે, ઓર આપણે શું હેડિંગ આપ્યું છે, અ ગ્રુપ્સ વિચ હેવ એસિડિક હાઇડ્રોજન, આવા કોઈ પણ ગ્રુપ છે કે જેની પાસે એસિડિક હાઇડ્રોજન છે, એ જ્યારે ગ્રિગ્નાર્ડ રિએજન સાથે રિએક્શન કરે, ત્યારે અહીંયા R- છે, એ આ એસિડિક હાઇડ્રોજનને ગ્રેપ કરી લેશે। બેઝનું કામ શું છે, એસિડનું કામ છે હાઇડ્રોજન ડોનેટ કરવાનું, તો એવી જ રીતે બેઝનું કામ છે સામે હાઇડ્રોજન એક્સેપ્ટ કરવાનું। બરાબર છે, તો R- ના H+ને લઈ લેશે, તો અહીંયા શું બનશે, RH બનશે। RH નો મતલબ શું થાય, હાઇડ્રોકાર્બન થશે। બરાબર છે, RH નો મતલબ શું થશે, હાઇડ્રોકાર્બન થશે। અને અહીંયા શું બચ્યું, અહીંથી H+ નીકળી ગયો છે, તો અહીંયા બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે એ કોને રાખ્યા છે, ઓક્સિજને, તો RO-, અને એની સાથે સોલ્ટ ફોર્મમાં શું હોય, MgX+. સો ઇન ધી સેન્સ તમારી મેઇન પ્રોડક્ટ શું બનશે, હાઇડ્રોકાર્બન। બરાબર, ચલો એવી જ રીતે ફોર એક્ઝામ્પલ બીજું એવું એક ફંક્શનલ ગ્રુપ જોઈએ કે જેમાં એસિડિક હાઇડ્રોજન પ્રેઝન્ટ છે, તો સેકન્ડ આપણે જોશું કાર્બોક્સિલિક એસિડ। બરાબર છે, RCOOH આ ફંક્શનલ ગ્રુપ છે કે જે ગ્રિગ્નાર્ડ રિએજન સાથે કોઈ દિવસ રિએક્શન આપેલા ન હોય, પણ ક્યારેક તમને પૂછી લે છે કે ભાઈ આનું શું રિએક્શન થાય છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એમાંથી શું બનશે, હાઇડ્રોકાર્બન ફોર્મ થશે। અગેઇન આ એસિડિક હાઇડ્રોજન, આ R- અહીંયા શું બનશે, RH, વિચ ઇઝ
હાઇડ્રોકાર્બન અને બાકીનું બધું સોલ્ટ ફોર્મમાં એઝ ઇટ ઇઝ પડ્યું હશે અને લાસ્ટમાં એનું હાઇડ્રોલિસિસ થઈ જશે. પણ ધેટ ડઝન્ટ મેટર, વી આર કન્સર્નિંગ વિથ ધી મેઇન પ્રોડક્ટ, બરાબર? તો આર સી ડબલ ઓ માઇનસ અને અહીંયા એમજીએક્સ પ્લસ. ક્લિયર? ચલો, થર્ડ, ઇફ એમાઇન્સ આર એનએચ ટુ, એમાઇન્સ ઇફ રિએક્ટ વિથ ધી આર એમજીએક્સ. હવે એમાઇન્સ કેવા છે? બેઝિક ઇન નેચર છે. પણ એ બેઝિક નેચર એનો સેના લીધે છે, કોના લીધે છે? વાય ઇટ ઇઝ બેઝિક? બીકોઝ લોન પેર ઓફ નાઇટ્રોજન, ડ્યુ ટુ ધી લોન પેર ઓફ નાઇટ્રોજન ધીઝ એમાઇન્સ આર બેઝિક ઇન નેચર, બરાબર છે? એમાં હાઇડ્રોક્સી ગ્રુપ તો છે નહીં કે તમને હાઇડ્રોક્સી ગ્રુપને તમે રિમૂવ કરશો, બરાબર? સો આર એનએચ ટુ બેઝિક છે એની લોન પેરના લીધે. પણ હવે તમે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો બોન્ડ ચેક કરો, એમાં ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ છે? તો કે હા છે, બરાબર? તો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ છે, તો હવે આ હાઇડ્રોજન જે કેવો થશે? બાય નેચર એસિડિક થશે. જેમ આલ્કોહોલમાં ઓ અને એચ વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ હતો અને હાઇડ્રોજન પાર્શિયલી પોઝિટિવલી ચાર્જ હતો વિચ ઇઝ એસિડિક બાય નેચર, લાઇકવાઇઝ એમાઇન્સનો હાઇડ્રોજન છે એસિડિક બાય નેચર હોય, આ હાઇડ્રોજન છે એને આ આર ગ્રેબ કરી લેશે અને અહીંયા બનશે આર એનએચ માઇનસ અને અહીંયા બનશે એમજીએક્સ પ્લસ. આ સોલ્ટ બનશે અને પ્લસ શું બને? આર અને એચ એટલે હાઇડ્રોકાર્બન અગેન. સો ઇન ધી સેન્સ, ઇફ યુ રિએક્ટ એની ઓફ ધી ગ્રુપ વિચ ઇઝ હેવિંગ એસિડિક હાઇડ્રોજન વિથ ધી ગ્રિગ્નાર્ડ રિએક્શન, ધી મેઇન પ્રોડક્ટ વિલ બી હાઇડ્રોકાર્બન, બરાબર છે? તો આ ત્રણ રિએક્શન થઈ. આવી જ રીતે ફોર્થ, ફોર એક્ઝામ્પલ હું એસિટિલિન લઉં છું વિચ ઇઝ હેવિંગ એ ટર્મિનલ આલ્કાઇન ગ્રુપ, બરાબર છે? તો સી એચ ટ્રિપલ બોન્ડ સી એચ, ફોર એક્ઝામ્પલ એસિટિલિન લીધું છે, એમાં હું આર એમજી એક્સ એડ કરું છું, આનું શું બનશે ભાઈ? તો કે એચ સી ટ્રિપલ બોન્ડ સી માઇનસ, બરાબર? આનો હાઇડ્રોજન અને લઈ લીધો, એની સાથે શું આવશે? એમજીએક્સ પ્લસ, આનું આવું બની જશે અને પ્લસ અહીંયા શું બનશે? હાઇડ્રોકાર્બન, ધેટ ઇઝ આર એચ. થશે ક્લિયર? બરાબર. તો એસિડિક હાઇડ્રોજન કોઈ પણ આપેલા હોય એની સાથેની તમે રિએક્શન કરશો એટલે આ ટાઈપની પ્રોડક્ટ ફોર્મ થશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે, એ ગ્રિગ્નાર્ડ રિએજન્ટની કાર્બોનિલ કમ્પાઉન્ડ સાથેના રિએક્શન્સ. ફાઇન, તો સેકન્ડ આપણે જોશું રિએક્શન વિથ કાર્બોનિલ કમ્પાઉન્ડ. ઓકે, સૌથી પહેલા હું વાત કરું છું ફોર્માલ્ડિહાઇડની. તો ફોર્માલ્ડિહાઇડ, આ એચ સી ડબલ બોન્ડ ઓ અને એચ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, યસ છે. આની રિએક્શન તમે કરો છો આર એમજી એક્સ સાથે, બરાબર? ચલો, આનું થશે ન્યુક્લિયોફિલિક એડિશન. કેવું થશે? ન્યુક્લિયોફિલિક એડિશન. આર માઇનસ છે ઇઝ એ ન્યુક્લિયોફાઇલ વિચ ઇઝ ગોઈંગ ટુ એડ ઇન કાર્બોનિલ કમ્પાઉન્ડ, બરાબર? આ આર માઇનસ છે એનો કાર્બન ઉપર અટેક થશે. કેમ કાર્બન ઉપર જ એટેક થશે? હવે આ હાઇડ્રોજન એસિડિક નથી. ના, આ હાઇડ્રોજન એસિડિક નથી. કેમ? તો કે એ કાર્બન સાથે લાગેલા છે એટલા માટે. કાર્બન સાથેના હાઇડ્રોજન જે એસિડિક ન હોય કોઈ દિવસ? તો કે ના, એવું ન હોય. હોય પણ ખરા ને ન પણ હોય, પણ અહીંયા કાર્બન સાથે લાગેલા જે હાઇડ્રોજન છે એ એસિડિક નથી. તો ક્યારે ખબર પડશે કે એ એસિડિક હોય કે ન હોય? તો એ આપણે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વાળા ચેપ્ટરમાં, નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું કે ક્યારે એ હાઇડ્રોજન છે એ એસિડિક હશે, બરાબર? તો અત્યારે એવું જોઈએ કે ફોર્માલ્ડિહાઇડના જે બે હાઇડ્રોજન છે એ એસિડિક બાય નેચર નથી, બરાબર? તો એ અહીંયા ગ્રેપ તો નહીં કરે, એઝ એ બેઝ તરીકે આ કામ નહીં આવે, કેમ કે આ હાઇડ્રોજન એસિડિક નથી. હવે આ બેઝ તરીકે કામ નહીં આપે તો બીજું ફંક્શન હોય કોઈ પણ ન્યુક્લિયોફાઇલ, કોઈ પણ નેગેટિવ ચાર્જ ધરાવતી જે સ્પીસીસ છે, નેગેટિવલી ચાર્જ સ્પીસીસ છે, એના બે ફંક્શન હોય. આઈધર ઇટ એક્સ એઝ એન બેઝ, આઈધર ઇટ એક્સ એઝ એન ન્યુક્લિયોફાઇલ. હિયર ઇટ કેન નોટ એક્ટ એઝ અ બેઝ, બેઝ તરીકે કામ નથી આપી શકતું. નાવ ઇટ વિલ બી એક્ટ એઝ એન ન્યુક્લિયોફાઇલ. તો અહીંયા આર માઇનસ છે એ કાર્બન ઉપર જ શું કામ આવે છે? સિમ્પલ છે આવી વસ્તુ, ખ્યાલ આવ્યો, છતાંય કહું છું. અહીંયા કાર્બન પાર્શિયલી પોઝિટિવલી ચાર્જ છે, ઓક્સિજન પાર્શિયલી નેગેટિવલી ચાર્જ છે. સીઆર આઈ આર માઇનસ વિલ અટેક ઓન ધીસ કાર્બન એટમ. તો અહીંયા કાર્બનની ઓલરેડી ટેટ્રાવેલન્સી તો ફૂલફિલ છે. ઇફ ન્યુ બોન્ડ ઇઝ ગેટિંગ ફોર્મ, વન બોન્ડ શુડ બી બ્રેક. એક બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર શું ફોર્મ થશે? નેગેટિવ ચાર્જ. તો ચલો, આનું શું બનશે? અહીંયા હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ, કાર્બન એઝ ઇટ ઇઝ ને હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ. અહીંયા નવો બોન્ડ ફોર્મ થયો આર, અહીંયા બોન્ડ બ્રેક થઈને ઓ ઉપર શું આવ્યું? નેગેટિવ ચાર્જ. એની સાથે સોલ્ટ ફોર્મમાં શું આવી જશે? એમજીએક્સ અને
प्लस बीजी एक वस्तु अहीं चेक करवानो, अहीं कोई लीविंग ग्रुप छे ना, लीविंग ग्रुप नहीं, तो हवे आनु आगळ काई थई शके एम नहीं, तो हवे लास्ट में काई पॉसिबल न होय तो शुं करवानुं, तो के हाइड्रोलिसिस करवानुं, H2O एड करशो, जेमांथी H प्लस अने OH माइनस आवशे, ए H प्लस छे ऑक्सिजन साथे आवशे अने OH माइनस छे MgX साथे आवशे, तो प्रोडक्ट फॉर्म थशे HCH, अहीं आपणे राखशुं R ग्रुप, अहीं बनशे OH અને પ્લસ આપણે બનશે MgOHX, બરાબર છે? તો આ તમારી થઈ ગઈ ફાઇનલ પ્રોડક્ટ. કોની? તો કે ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શન. અને બેયનું શું અહીંયા? અહીંયા બને છે પ્રાઇમરી આલ્કોહોલ. શું બને છે? પ્રાઇમરી આલ્કોહોલ. ઓકે ઓકે, લાસ્ટ સોરી નેક્સ્ટ, એના પછી આપણે જોઈએ અધર ધેન ફોર્માલ આલ્ડીહાઇડ, અધર ધેન ફોર્માલ્ડીહાઇડ, બરાબર. આલ્ડીહાઇડ લેવાના પણ જેમાં ફોર્માલ્ડીહાઇડ ન હોય એવું લેવાનું. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ આર સી ડબલ બોન્ડ ઓ અને એચ, બરાબર. એની જ્યારે તમે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરો છો આર એમ જી એક્સ સાથે, આને અલગ રાખવા માટે હું આને આર ડેશ કહી દઉં છું. ફાઇન, અગેઇન સેમ ન્યુક્લિયોફિલિક એડિશન, ધેર વિલ બી, ધેર ઇઝ નો એસિડિક હાઇડ્રોજન. So this Grignard reagent will act as a nucleophile and this bond will get break and oxygen will possess negative charge. So here if you write R dash C O minus, બરાબર, અહીંયા શું આવશે? હાઇડ્રોજન. અહીંયા આવશે R ગ્રુપ. ક્યાંથી આવ્યું R ગ્રુપ? Grignard reagent માંથી. ઓકે, અહીંયા O માઇનસ આવ્યું, એની સાથે સોલ્ટ ફોર્મમાં શું આવશે? MgX પ્લસ, બરાબર છે. આર માઇનસ અહીંયા આવે છે, બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અને આ જે પાર્ટ છે અહીંયા એઝ અ સોલ્ટ ફોર્મમાં આવી જશે. અગેઇન અહીંયા કોઈ પણ ગુડ લિવિંગ ગ્રુપ નથી, તો હવે આનું ફર્ધર કાંઈ પોસિબલ નથી, એટલા માટે આપણે એનું હાઇડ્રોલિસિસ કરી નાખશું અને અહીંયા બનશે આર ડેશ સી ઓ એચ એચ અને આર. આ શું બન્યું? આ બનશે સેકન્ડરી આલ્કોહોલ, બરાબર છે. અને અહીંયા શું લખશો? બાય પ્રોડક્ટ એમજી ઓ એચ એક્સ. થર્ડ આપણે જોઈએ, આલ્ડીહાઇડ આવી ગયું, ફોર્માલ્ડીહાઇડ આવી ગયું, હવે આપણે ચેક કરશું કીટોન. આર સી ડબલ બોન્ડ ઓ અને આર ની રિએક્શન આપણે કરીએ છીએ આર એમજી એક્સ સાથે. અહીંયા હું આને ડેશ કહી દઉં છું, અહીંયા આને ડબલ ડેશ કહી દઉં છું, બરાબર. ચલો, અગેઇન સેમ વસ્તુ, ન્યુક્લિયોફાઇલ નો અટેક કાર્બોનિલ કાર્બન ઉપર, બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર, નેગેટિવ ચાર્જ. અહીંયા બનશે આર ડેશ સી ઓ માઇનસ આર ડબલ ડેશ, અહીંયા આવશે ગ્રિગ્નાર્ડ રિએજન્ટનો આર, અને અહીંયા એમ જી એક્સ પ્લસ. અગેઇન એકેય ગુડ લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ નથી, તો અહીંયા એનું હવે શું કરશો? નેક્સ્ટ સ્ટેપમાં હાઇડ્રોલિસિસ કરશો અને અહીંયા બનશે આર ડેશ સી આર ડબલ ડેશ, અહીંયા આવશે આર અને ઓ એચ, બરાબર. અને પ્લસ બાય પ્રોડક્ટ બનશે એમજી ઓ એચ એક્સ, બરાબર. તો આ શું બન્યું ભાઈ? આ બન્યું ટર્શરી આલ્કોહોલ, બરાબર છે. તો અહીંયા આપણે શોર્ટમાં લખી શકાય કે ફોર્માલ્ડિહાઇડ હોય, HCHO હોય, એની જ્યારે તમે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરો ત્યારે પ્રાઇમરી આલ્કોહોલ ફોર્મ થાય. બીજું, ફોર એક્ઝામ્પલ અધર દેન ફોર્માલ્ડિહાઇડ છે, એટલે કે આલ્ડીહાઇડ છે પણ અધર દેન ફોર્માલ્ડીહાઇડ છે, તો કેવો આલ્કોહોલ ફોર્મ થશે? સેકન્ડરી આલ્કોહોલ ફોર્મ થશે. અને જો કીટોન હશે, આર સી ઓ આર હશે, કીટોન હશે, તો એમાંથી કેવો આલ્કોહોલ ફોર્મ થાય? ટર્શરી આલ્કોહોલ ફોર્મ થશે. કોની સાથે રિએક્શન કરવાની? ગ્રિગ્નાર્ડ. થતું હશે ક્લિયર? ઓકે ચલો, તો આ હતી ગ્રિગ્નાર્ડ રિએજન્ટની કાર્બોનિલ કમ્પાઉન્ડ સાથેના રિએક્શન્સ. નેક્સ્ટ આપણે જોઈએ કાર્બોનિલ વાળા જ રિએક્શન જોવાના છે, બટ હવે લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ હશે એવા ગ્રુપ છે. તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરશું સૌથી પહેલા એસ્ટરની, એસ્ટર ફંક્શનલ ગ્રુપ સાથે કાર્બોનિલ કમ્પાઉન્ડના રિએક્શન. તો તમે ચેક કરો, આર સી ડબલ બોન્ડ ઓ અને ઓ આર ડેશ, આવું રાખું, અહીંયા આર ડબલ ડેશ કરી નાખું, અને આની રિએક્શન આપણે કરીએ છીએ આર એમ જી એક્સ સાથે, બરાબર. આર માઇનસ એમજી એક્સ પ્લસ. ચલો અગેન શું થશે? સૌથી પહેલા તો એડિશન થશે, એડિશન ઇન ધી સેન્સ કે આ કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરશે અને બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર શું આવશે? નેગેટિવ ચાર્જ આવશે.
અહીંયા શું બનશે ભાઈ, આર ડબલ ડેશ સી ઓ માઇનસ, એની સાથે સોલ્ટ ફોર્મમાં એમ જી એક્સ પ્લસ, અહીંયા આવશે ઓ આર ડેશ અને આ ગ્રિગનર્ડ રિએજન્ટનો આર, બરાબર. ચલો હવે અહીંયા લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે, તો હમણાં સુધી આપણે જે કાર્બોનિલ જોયા એમાં લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ નહોતું, બરાબર છે, પણ હવે અહીંયા લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે, બરાબર. તો લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે તો આ ઓક્સિજન પાછો અહીંયા ડબલ બોન્ડ ફોર્મ કરશે અને અહીંથી ઓ આર ડેશ એઝ અ ગુડ લિવિંગ ગ્રુપ રિમૂવ થઈ જશે. તો આનું શું બનશે નેક્સ્ટ સ્ટેપમાં ચેક કરો, આર ડબલ ડેશ સી ડબલ બોન્ડ ઓ અને આર આવું બને છે અને પ્લસ અહીંયાથી શું નીકળી ગયું, એમ જી ઓ આર ડેશ અને એક્સ આવું નીકળી ગયું. ઓ એચ ના બદલે શું આવી ગયું, ત્યાં ઓ આર ડેશ આવી ગયું છે, બરાબર. ચલો આ શું બન્યું, કીટોન બને છે. તો જ્યારે એસ્ટરની એક જ મોલ ગ્રિગનાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરો છો ત્યારે પ્રોડક્ટ તરીકે ફોર્મ થાય છે કીટોન, બરાબર છે. પણ ફોર એક્ઝામ્પલ ધારો કે તમને એક્સેસ ફોર્મમાં આપેલું છે, શું એક્સેસ ફોર્મમાં આપેલું છે, ગ્રિગનાર્ડ રિએજન્ટ એક્સેસ ફોર્મમાં આપેલો છે, તો હજી ફર્ધર તમે આની ગ્રિગનાર્ડ રિએજન્ટ સાથે પ્રક્રિયા કરો તો હવે મારે લખવાની જરૂર નથી. કેમ, તો કે ગ્રિગનાર્ડ રિએજન્ટની કીટોન સાથે રિએક્શન થાય તો ટર્શરી આલ્કોહોલ બને, ક્લિયર થતું હશે. ઓકે, તો એસ્ટર છે એટલે તમને એક્ઝામમાં એવું પૂછે કે એસ્ટર રિએક્ટ્સ વિથ ગ્રિગનાર્ડ રિએજન્ટ ટુ ફોર્મ, તો ટર્શરી આલ્કોહોલ લખવું કે કીટોન લખવું, તો કીટોન લખવાનું. હવે તમને એવું કીધું છે વેન એસ્ટર રિએક્ટ્સ વિથ એક્સેસ ઓફ ગ્રિગનાર્ડ રિએજન્ટ ત્યારે તમારે ટર્શરી આલ્કોહોલ લખવું, બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ છીએ એસિડ હેલાઇડ્સ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ છીએ એસિડ હેલાઇડ્સ. એસિડ હેલાઇડ્સ એટલે કે આર સીઓ અને સીએલ રાખું છું. એસિડ હેલાઇડમાં એસિડ ક્લોરાઇડનું એક્ઝામ્પલ લઉં છું, એમાં એડ કરું છું આર એમ જી એક્સ, બરાબર છે, આર માઇનસ અને એમ જી એક્સ પ્લસ. અગેઇન આનો અટેક થશે કાર્બોનિલ કાર્બન ઉપર, બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ, તો અહીંયા આવશે આર સી ઓ માઇનસ એમ જી એક્સ પ્લસ, અહીંયા શું આવ્યું સીએલ, અહીંયા આવશે આર, અને અલગ કરવા માટે આપણે આને આર ડેશ કરી દઈએ, ઠીક છે. ચલો અગેઇન લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે, યસ લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે, તો અગેઇન આ ઓક્સિજન ફરીથી અહીંયા ડબલ બોન્ડ ફોર્મ કરશે અને અહીંથી રિમૂવ થઈ જશે સીએલ, તો અહીંયા શું રિમૂવ થશે, એમ જી સી એલ એક્સ આવું રિમૂવ થઈ જશે, બરાબર છે. અને અહીંયા શું બનશે, આર ડેશ સી ડબલ બોન્ડ ઓ અને આર આવું બનશે. અગેઇન આ શું પ્રોડક્ટ બની, કીટોન પ્રોડક્ટ બની. અગેઇન તમે ગ્રિગનાર્ડ રિએજન્ટ એડ કરશો તો શું થશે, ટર્શરી આલ્કોહોલ બનશે, બરાબર છે. તો એક્સેસ આપેલું હોય એસિડ હેલાઇડમાં વન મોલ ઓફ ગ્રિગનાર્ડ રિએજન્ટ એડ કરો તો કીટોન પ્રોડક્ટ ફોર્મ થાય, અને એક્સેસ ઓફ તમે ફોર્મ એક્સેસ ઓફ ગ્રિગનાર્ડ રિએજન્ટ એડ કરશો તો પ્રોડક્ટ ફોર્મ થશે ટર્શરી આલ્કોહોલ, ક્લિયર. ઓકે, નેક્સ્ટ જે એસિડ હેલાઇડ પછી કમ્પાઉન્ડ અને એસિડિક એનહાઇડ્રેટ લખી શકશો આ જ રીતે, બરાબર, એસિડિક એનહાઇડ્રેટ. ચલો એસિડ એનહાઇડ્રેટમાં ફોર એક્ઝામ્પલ આર ડેશ સી ડબલ બોન્ડ ઓ, ઓ સી ડબલ બોન્ડ ઓ અને આર ડેશ, અત્યારે મેં બે સરખા લીધા છે, બરાબર છે. ચલો એમાં ફોર એક્ઝામ્પલ એડ કરો છો આર એમ જી એક્સ, હવે સરખા લીધા છે તો કોઈ પણ કાર્બોનિલ ઉપર અટેક થઈ શકે ને, બરાબર છે. ચલો ધારો કે સરખા નથી તો પહેલા સરખા છે એનું જોઈ નાખીએ, પછી અલગ અલગ હોય તો શું થાય એ જોશું, બરાબર છે. તો આર નો કોઈ પણ કાર્બોનિલ ઉપર અટેક, બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, તો અહીંયા બનશે આર ડેશ સી ઓ માઇનસ, એની સાથે ઓ સી ઓ આર ડેશ આમ લખી નાખું, અને શું લખી નાખું મેં, ઓ સી ઓ આર ડેશ, અહીંયા આવશે આર ગ્રુપ, આની સાથે સોલ્ટ ફોર્મમાં એમ જી એક્સ પ્લસ, આ રીતે આવશે. ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં શું કરશો, તો કે નેક્સ્ટ સ્ટેપમાં લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે, અહીંયા ચેક કરો ઓ આર એઝ એન લિવિંગ ગ્રુપ હતું, અહીંયા સી એલ એઝ એ લિવિંગ ગ્રુપ હતું, આ બધા ગુડ લિવિંગ ગ્રુપ છે, ઇઝીલી રિમૂવ થઈ જવા વાળા ગ્રુપ,
એવી જ રીતે OCOR એ ગુડ લિવિંગ ગ્રુપ છે તો અગેન આ અહીંયા ડબલ બોન્ડ ફોર્મ કરશે અને અહીંથી શું રિમૂવ થઈ જશે OCOR રિમૂવ થઈ જશે તો આનું શું રિમૂવ થાય MG OCOR X એ રિમૂવ થઈ જશે અને ફોર્મ થશે R-C ડબલ બોન્ડ O અને R અગેન XS એડ કરો એટલે શું થશે ટર્શરી આલ્કોહોલ ફોર્મ થશે ક્લિયર થાય છે ઓકે તો અહીંયા કોઈ પણ એક કાર્બોનિલ ઉપર અટેક થશે જ્યારે તમે એનહાઇડ્રેટ લેશો ત્યારે ઓકે ફોર એક્ઝામ્પલ હું અહીંયા બે અલગ અલગ ગ્રુપ લઉં છું તો બલ્કી ગ્રુપ હોય બલ્કી એટલે કે સાઇઝમાં મોટું ગ્રુપ હોય એ એઝ એ લિવિંગ ગ્રુપ તરીકે વર્ક કરશે એ એઝ એ લિવિંગ ગ્રુપ તરીકે વર્ક કરશે તો એનું એક એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે બરાબર કેવી રીતે તો સમજો ફોર એક્ઝામ્પલ મેં લીધું છે CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O C2H5 ઓકે તો હવે અહીંયા તમે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એડ કરો છો CH3 MgBr બરાબર તો અહીંયા CH3 માઇનસ જે છે એનો હુમલો અટેક આ કાર્બન આઇટમ ઉપર થાય કેમ તો કે આ બલ્કી ગ્રુપ છે બલ્કી એટલે સાઇઝમાં મોટું ગ્રુપ છે આ ગુડ લિવિંગ ગ્રુપ છે આઈ લિવિંગ ગ્રુપ કહેવાય આઈ લિવિંગ ગ્રુપ કહેવાય બેમાંથી બેટર લિવિંગ ગ્રુપ કયું કહેવાય જેની સાઇઝ મોટી હોય એ બેટર લિવિંગ ગ્રુપ હોય તો જે બેટર લિવિંગ ગ્રુપ છે એના સિવાયના કાર્બોનિલ એટમ ઉપર અટેક થશે અથવા તો સમજવા માટે એવું સમજવું કે જ્યાં નાનું ગ્રુપ અટેચ છે ને એવા કાર્બોનિલ ઉપર અટેક કરવું બરાબર ચલો બાકીનું હવે સમજાઈ જશે ને જાતે લખી શકશો બરાબર આખી રિએક્શન આગળ હમણાં લખી જ છે લાસ્ટમાં તમને પ્રોડક્ટ બનશે એસીટોન બરાબર છે ચલો ગ્રેટ નેક્સ્ટ આપણે જોશું રિએક્શન ઓફ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ વિથ સાયનાઇડ ફંક્શનલ ગ્રુપ બરાબર છે તો સાયનાઇડ એટલે શું થશે આર સી ટ્રિપલ બોન્ડ એન અને કહેશો સાયનાઇડ આ સાયનાઇડ છે એની રિએક્શન તમે કરશો કોની સાથે તો કે ફોર એક્ઝામ્પલ આર એમ જી એક્સ સાથે આને હું સમજવા માટે આર ડેશ કહી દઉં આ આર ઉપર નેગેટિવ ચાર્જ એમજીએક્સ પોઝિટિવ અગેન આર છે એનો અટેક થશે કાર્બન એટમ ઉપર બોન્ડ બ્રેક થઈને નાઇટ્રોજન ઉપર શું આવે નેગેટિવ ચાર્જ આવશે તો આનું બનશે આર ડેશ સી એની સાથે આવ્યું આર ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ અહીંયા એન અને એની ઉપર નેગેટિવ ચાર્જ સાથે સોલ્ટ ફોર્મમાં હશે એમજીએક્સ પ્લસ બરાબર છે ચલો હવે અહીંયા હાઇડ્રોલિસિસ થશે કાંઈ હવે આગળ પોસિબલ તો છે નહીં લિવિંગ ગ્રુપ નથી આ તે એક્સ વાય ઝેડ કાંઈ જ વસ્તુ પોસિબલ નથી તો હવે નેક્સ્ટ આનું હાઇડ્રોલિસિસ થાય તો એક વસ્તુ સમજો હાઇડ્રોલિસિસ બે ટાઈપના થશે બરાબર છે ચલો પહેલાં અત્યારે અહીંનું હાઇડ્રોલિસિસ સમજાવી દઉં છું પછી હું તમને હાઇડ્રોલિસિસ એ સમજાવું છું ચલો અહીંયા એચ ટુઓ એડ કરશો તો હંમેશા આપણે જ્યારે એચ ટુઓ એડ કરીએ ત્યારે એચ પ્લસ અને ઓ એચ માઇનસ એ રીતે એડ કરતા હોઈએ છીએ બરાબર અહીંયા એડ થશે ઓ અને એચ ટુ આ રીતે એડ થશે ઓ અને એચ ટુ તો આનું શું બનશે આર ડેશ સી ડબલ બોન્ડ ઓ અને આર આવું બન્યું અહીંયા ઓ આવી ગયો એટલે અહીંયા શું બને પ્લસ એનએચ ટુ એનએચ ટુ એમજી એક્સ આવું બનશે બરાબર એટલે અહીંયા સાયનાઇડમાંથી પ્રોડક્ટ તો શું બની કીટોન જ બની છે અને એક્સેસ ઓફ હોય તો હવે ખબર છે ને શું કરવાનું એક્સેસ ઓફ આપેલું હોય તો ટર્શરી આલ્કોહોલ પણ લગભગ ક્યારેય એક્સેસ ઓફ નથી આપેલા હોતા પણ છતાંય એક્સેસ આપેલું હોય તો એ શું કરવું એ ખ્યાલ હોવો જોઈએ બરાબર છે ચલો આ વાત થઈ ગઈ કીટોન બને છે અહીંયા શું આવશે તો કે અહીંયા એનએચ ટુ એમજી એક્સ છે ફર્ધર આમાં એચ ટુઓ એડ કરો છો એટલે અહીંથી બોન્ડ બ્રેક થાય એક બાજુ એચ આવશે એક બાજુ ઓ એચ આવશે અને આનું બનશે એનએચ થ્રી પ્લસ એમજી ઓ એચ એક્સ આ રીતે બનશે બરાબર છે તો આ વાત થઈ ગઈ સાયનાઇડ ફંક્શનલ ગ્રુપની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથેની રિએક્શન બરાબર ચલો નેક્સ્ટ આપણે જોશું ગ્રિગ્નાર્ડ રિએજન્ટની કાર્બન ડાયોક્સાઇડ સાથેની રિએક્શન નેક્સ્ટ રિએક્શન વિથ CO2 કાર્બન ડાયોક્સાઇડ બરાબર છે ચલો તો કાર્બન ડાયોક્સાઇડ એટલે હું આમ લખું સી ડબલ બોન્ડ ઓ અને ડબલ બોન્ડ ઓ આ કાર્બન ડાયોક્સાઇડ એમાં શું એડ કર્યું આર એમજી એક્સ આર માઇનસ એમજી એક્સ પ્લસ તો ચલો સૌથી પહેલા કાર્બન ઉપર એટેક થાય બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ
तो आनु अहीं फॉर्म था से सी ओ माइनस अहीं आवी गयु आर ग्रुप अहीं छे डबल बॉन्ड ओ एज इट इज ओ माइनस अने एम जी एक्स प्लस आवु बनशे यस। चलो હવે શું કરશો તો કે હવે આગળ ફર્ધર તો કઈ પોસિબલ નથી, ગુડ લિવિંગ ગ્રુપ આપેલું નથી, કઈ જ વસ્તુ પોસિબલ નથી બરાબર। આને વ્યવસ્થિત ગોઠવીને લખું તો આમ લખાય અહીંયા આર ગ્રુપ એની સાથે સી ડબલ બોન્ડ ઓ એની સાથે ઓ માઇનસ અને એમ જી એક્સ પ્લસ આમ લખાય। ચલો નેક્સ્ટ, આનું કઈ નો પોસિબલ હોય તો સોલ્ટ બનેલા હોય ત્યારે હાઇડ્રોલિસિસ કરવું ફરજિયાત છે। તો અહીંયા એડ થશે એચ, અહીંયા એડ થશે ઓ એચ, આમાંથી રિમૂવ થઈ જશે એમ જી ઓ એચ એક્સ અને અહીંયા ફોર્મ થશે આર સી ડબલ બોન્ડ ઓ અને ઓ એચ, એસિડ ફોર્મ થાય છે બરાબર। કાર્બોક્સિલિક એસિડ ઇઝ ગેટિંગ ફોર્મડ વેન ગ્રિગ્નાર્ડ રિએજન્ટ રિએક્ટ્સ વિથ ધી કાર્બન ડાયોક્સાઇડ, આવી ક્લિયર? ઓકે, તો મોસ્ટલી આપણે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ભણી ગયા કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કેવી રીતે કોની સાથે વર્ક આપશે બરાબર છે। હજી એક લાસ્ટ લખવું હોય તો લખી શકો રિએક્શન વિથ ઇપોક્સાઇડ રિંગ, રિએક્શન વિથ ઇપોક્સાઇડ, ઓક્સિડેન પણ કહી શકાય આને બરાબર, ઓક્સિડેન છે ઇપોક્સાઇડ છે બધા સેમ જ નામ છે બરાબર। ચલો તો આને આવી રીતે સિમ્પલ ઇપોક્સાઇડ લખું છું, CH2 એની સાથે સાયક્લિક ફોર્મમાં ઓક્સિજન હોય આ રીતે બરાબર। એની જ્યારે તમે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરો છો આર એમ જી એક્સ, હવે આર એસ અહીંયા શું છે, ન્યુક્લિયોફાઇલ છે ને, તો અહીંયા કોઈ પણ ન્યુક્લિયોફાઇલ ચાલે, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ જ નહીં, તમારી પાસે બીજો કોઈ પણ ન્યુક્લિયોફાઇલ હોય એ અહીંયા ચાલશે। એ ન્યુક્લિયોફાઇલ એટલે કે એનયુ માઇનસ, નો એટેક કોઈ પણ એક કાર્બન એટમ ઉપર થાય, અહીંયાથી બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર શું આવે, નેગેટિવ ચાર્જ। તો હવે આનું શું બને છે જોવો જોઈએ, CH2 એની સાથે અહીંયા શું છે CH2, આ બોન્ડ તો બ્રેક થઈ ગયો, અહીંયા શું આવી ગયું ઓ માઇનસ આવું આવી ગયું, એની સાથે ધારો કે ગ્રિગ્નાર્ડ છે તો શું આવશે એમ જી એક્સ પ્લસ આવ્યું અને અહીંયા શું આવી ગયું તો કે આર ગ્રુપ આવ્યું છે। લાસ્ટમાં અહીંથી હાઇડ્રોલિસિસ કરી નાખશો એટલે આનું બનશે CH2OH અને અહીંયા CH2R આવું બનશે બરાબર। તો આ વાત થઈ ગઈ ગ્રિગ્નાર્ડ રિએજન્ટની બરાબર છે, વિથ વેરિયસ ફંક્શનલ ગ્રુપ, બધા ફંક્શનલ ગ્રુપ સાથે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કેવી રીતે વાત કરે છે એ જોઈ લીધું। તો શોર્ટ રિવિઝન ફટાફટ જોઈ લ્યો, કોની કોની સાથે રિએક્શન જોયા આપણે, તો સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું હતું રિએક્શન વિથ એસિડિક હાઇડ્રોજન, એસિડિક હાઇડ્રોજનમાં આપણે કેટલા ગ્રુપ જોયા તો કે આલ્કોહોલ જોયું છે, એના પછી લગભગ આપણે એસિડ જોયું હતું, એના પછી એમાઇન જોયું હતું, એના પછી એસિટિલિન જોયું હતું વિચ ઇઝ હેવિંગ એસિડિક હાઇડ્રોજન। નેક્સ્ટ આપણે ભણ્યા હતા રિએક્શન વિથ કાર્બોનિલ કમ્પાઉન્ડ ઇન વિચ વી હેવ સીન ફર્સ્ટ ફોર્માલ્ડિહાઇડ, સેકન્ડ વી હેવ સીન આલ્ડિહાઇડ અધર દેન ફોર્માલ્ડિહાઇડ એન્ડ થર્ડ વી હેવ સીન કીટોન। નેક્સ્ટ આપણે કાર્બોનિલ કમ્પાઉન્ડ જ જોયા હતા, બટ લિવિંગ ગ્રુપ વાળા કાર્બોનિલ કમ્પાઉન્ડ જોયા હતા કે જેમાં એસ્ટર, એસિડ હેલાઇડ, એસિડિક એનહાઇડ્રેટ આવા ફંક્શનલ ગ્રુપ્સ હતા બરાબર, અને એના પછી આપણે સાયનાઇડ જોયું, એના પછી આપણે કાર્બન ડાયોક્સાઇડ જોયું અને લાસ્ટમાં આપણે ઇપોક્સાઇડ રિંગ ઓપનિંગના કેસ જોઈ બરાબર છે। તો આ વાત હતી ગ્રિગ્નાર્ડ રિએજન્ટની। ઓકે, તો અહીંયા આપણે આલ્કોહોલમાં ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ક્યાં આવ્યું તો કે જ્યારે પ્રિપેરેશન ભણો છો, આપણે આલ્કોહોલની પ્રિપેરેશન ભણતા હતા યાદ છે, તો આલ્કોહોલની પ્રિપેરેશનમાં તમે કાર્બોનિલ કમ્પાઉન્ડ સાથે ગ્રિગ્નાર્ડ રિએજન્ટના રિએક્શન કરશો એટલે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલ ફોર્મ થશે બરાબર છે, ગ્રેટ। નાવ વી આર મૂવિંગ ટુ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કોહોલ, ઓકે ચલો ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કોહોલમાં જનરલી કાર્બન 1 થી કાર્બન 11 સુધીના જે આલ્કોહોલ છે, મોનોહાઇડ્રિક આલ્કોહોલની વાત કરું છું, મોનોહાઇડ્રિક, હવે આપણને ખ્યાલ છે મોનોહાઇડ્રિક કોને કહેવાય, ડાયહાઇડ્રિક કોને કહેવાય, સો આઈ એમ ટોકિંગ અબાઉટ મોનોહાઇડ્રિક આલ્કોહોલ ઇન વિચ C1 થી C11 મોનોહાઇડ્રિક આલ્કોહોલ્સ આર જનરલી લિક્વિડ બરાબર, લિક્વિડ ફેઝમાં હશે, બહુ ઓછા આલ્કોહોલ એવા હોય છે કે જે સોલિડ ફેઝમાં એક્ઝિસ્ટ કરતા હોય છે, બાકીના જનરલી આલ્કોહોલ જે છે એ કેવા ફેઝમાં એક્ઝિસ્ટ કરતા હોય, લિક્વિડ ફેઝમાં એક્ઝિસ્ટ કરતા હોય બરાબર છે। પછી બીજી એક વસ્તુ એ છે કે ડેન્સિટી જે છે, ડેન્સિટી
એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે, મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે એની ઓછી હશે કોના કરતા, તો કે વોટર કરતા. મોનોહાઇડ્રિક આલ્કોહોલની ડેન્સિટી વોટર કરતા કેવી હશે? ઓછી હશે. અને જનરલી ડેન્સિટી કોની વધારે હોય? તો કે ડેન્સિટી પ્રપોર્શનલ ટુ મોલિક્યુલર વેઇટ હોય. જેમ મોલિક્યુલર વેઇટ વધારે એમ ડેન્સિટી વધારે. બરાબર છે? તો હું તમને અરેન્જ કરવા માટે આપું કે ભાઈ ડેન્સિટીના ડિક્રીઝિંગ ઓર્ડરમાં અરેન્જ કરી આપો. કોને કોને અરેન્જ કરવાના છે? તો કે ડિક્રીઝિંગ ઓર્ડરમાં મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ ને બ્યુટેનોલ ચારેયને અરેન્જ કરો તો સૌથી વધારે ડેન્સિટી કોની હશે? જેનો મોલિક્યુલર વેઇટ વધારે હોય એની ડેન્સિટી વધારે હશે. એટલા માટે બ્યુટેનોલની ડેન્સિટી વધારે હશે, પછી પ્રોપેનોલ, પછી ઇથેનોલ, ને સૌથી ઓછી કોની હશે? મિથેનોલની ડેન્સિટી હશે. બરાબર છે? ઓકે, એના પછી આપણે વાત કરશું સોલ્યુબિલિટીની. બરાબર? તો સોલ્યુબિલિટી છે, સોલ્યુબિલિટી પ્રપોર્શનલ ટુ નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ હોય. બરાબર છે? અને એ કેવા હાઇડ્રોજન બોન્ડ? ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. ઇન્ટ્રામોલેક્યુલર ઊંધું હોય. ઇન્ટ્રામોલેક્યુલરના જેટલા હાઇડ્રોજન બોન્ડ વધારે હોય એટલી સોલ્યુબિલિટી ઓછી હોય, અને ઇન્ટર વધારે હોય એમ સોલ્યુબિલિટી વધારે હોય. બરાબર છે? ઇન્ટર એટલે વિથ H2O ની વાત કરીએ છીએ. તો ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ જેટલા વધારે એટલી સોલ્યુબિલિટી વધારે. બરાબર છે? હવે ફોર એક્ઝામ્પલ આના માટે આવું લખી શકાય કે સોલ્યુબિલિટી છે, સોલ્યુબિલિટી ઇઝ પ્રપોર્શનલ ટુ નંબર ઓફ સાઇડ ચેઇન, નંબર ઓફ સાઇડ ચેઇન, અને ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ મોલેક્યુલર વેઇટ. જેટલો મોલેક્યુલર વેઇટ વધારે એટલી સોલ્યુબિલિટી ઓછી, જેટલી નંબર ઓફ સાઇડ ચેઇન વધારે એટલી સોલ્યુબિલિટી વધારે. ફોર એક્ઝામ્પલ એન બ્યુટેનોલ CH3 CH2 CH2OH. બરાબર? આ એન બ્યુટેનોલ. એના પછી ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ CH3 CH2 CH CH3 અને OH. ટુ બ્યુટેનોલ, વન બ્યુટેનોલ, ટુ બ્યુટેનોલ, એટલે કે આ પ્રાઇમરી આલ્કોહોલ, આ સેકન્ડરી આલ્કોહોલ, અને નેક્સ્ટ આપણે કેસ લઈએ ટર્શરી આલ્કોહોલ CH3 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 અને OH. ઓકે, તો આ વાત હતી ટર્શરી આલ્કોહોલની. તો સોલ્યુબિલિટી છે એ કોની વધારે હશે? સોલ્યુબિલિટી ઓફ ટર્શરી આલ્કોહોલ ઇઝ મેક્સિમમ, ધેન સેકન્ડરી આલ્કોહોલ, એન્ડ ધેન પ્રાઇમરી આલ્કોહોલ. વાય? ચેક કરો, સોલ્યુબિલિટી ઇઝ પ્રપોર્શનલ ટુ નંબર ઓફ સાઇડ ચેઇન એન્ડ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ મોલિક્યુલર વેઇટ. બટ હિયર ઇફ યુ કેન સી મોલિક્યુલર વેઇટ્સ ઓફ ઓલ આલ્કોહોલ આર સેમ, સો સોલ્યુબિલિટી ઇઝ પ્રપોર્શનલ ટુ નંબર ઓફ સાઇડ ચેઇન. તો સોલ્યુબિલિટી ટર્શરી આલ્કોહોલની કેવી હશે? વધારે હશે, એના કરતાં ઓછી સેકન્ડરીની અને એના કરતાં ઓછી પ્રાઇમરીની. આ વાત હતી સોલ્યુબિલિટીની. બરાબર છે? નેક્સ્ટ ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો વાત કરશું બોઇલિંગ પોઈન્ટ ઓફ આલ્કોહોલ. સો બોઇલિંગ પોઈન્ટ ઓફ આલ્કોહોલ છે એમાં બોઇલિંગ પોઈન્ટ પ્રપોર્શનલ ટુ મોલિક્યુલર વેઇટ હશે અને ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ સાઇડ ચેઇન હશે. બરાબર? તો ફોર એક્ઝામ્પલ હમણાં જે લીધો હતો એ જ એક્ઝામ્પલ લઈએ તો બોઇલિંગ પોઈન્ટ કોનું વધારે હશે? તો કે CH3 CH2 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 OH. આનો બોઇલિંગ પોઈન્ટ વધારે હશે કોના કરતા? CH3 CH2 CH OH CH3. અને એનો વધારે હશે કોના કરતા? CH3 CH3 OH અને CH3 કરતા. બરાબર છે? તો આ વાત થઈ ગઈ બોઇલિંગ પોઈન્ટ અને ફિઝિકલ પ્રોપર્ટીઝની. ઓકે, ફાઇન. નેક્સ્ટ વી વિલ સ્ટાર્ટ કેમિકલ પ્રોપર્ટીઝ.